સહજાત્મ સ્વરૂપ પૂજ્ય શ્રી બ્રહ્મચાર્યજીના પૂજ્ય પ્રભુસિંહજી સાથે બનેલા રોચક પ્રસંગો બોધદાયક પ્રસંગો જીવનું કલ્યાણ સત્પુરુષના લક્ષ્યમાં હોય છે ખરે સમયે આત્મભ્રાંતિ ભવ અને ભાવરોગના વૈદ્ય નાળ તપાસીને રોગનું નિદાન કરે છે અને ઔષધ બતાવે છે સાથે પથ્ય પણ બતાવે છે જો તે પ્રમાણે જીવ આદરે અને પથ્ય પાળે તો અવશ્ય મોક્ષ થાય અને ન કરે તો હરિનું નામ રસાયણ સેવે પણ જો પથ્ય પળાય નહીં રોગો કદી જાય નહીં પ્રભુસિંહજીએ એક વખત પૂજ્ય બ્રહ્મચર્યને પૂછ્યું કે રાત્રિભોજન કરો છો ત્યારથી જ બ્રહ્મચર્યજીએ રાત્રિભોજન કરવાનું બંધ કરી દીધું સત્પુરુષ અમુક કર્મો જોઈને જ દરેકને પ્રશ્ન કરે છે ટકોર કરે છે એટલે પાત્ર જીવને હૃદયમાં સોસરવું ઉતરી જાય છે બ્રહ્મચારીજી પહેલાં ગાંધીજીને બહુ જ માનતા જ્ઞાન પ્રચાર માસિકમાં એક અંક પંચાંગ તરીકે બહાર પાડેલો તેમાં ઘણા મહાપુરુષોના વચનો છપાયેલા હતા ને પ્રભુજીના હાથમાં આ અંક આવ્યો પ્રભુજીએ તેમાંથી ગાંધીજીનું વાક્ય હું માટીનો માનવી છું માટીમાં મળી જવાનો છું આ બતાવી બ્રહ્મચાર્યજીને પૂછ્યું શું આ જ્ઞાનીના વચન હોય ત્યારથી જ બ્રહ્મચારીજીની દ્રષ્ટિ ફેરવાઈ ગઈ સાચા પુરુષનું આવું અલૌકિક બળ હોય છે બ્રહ્મચારીજી કહે છે ઘણા લાંબા કાળની મહાપુરુષ તરીકેની શ્રદ્ધા પળવારમાં નિર્મૂળ થઈ ચૂકી કોઈના દોષ પ્રત્યે વાત નથી પણ પછી સ્વપ્ને પણ મહાત્મા પણ ઉભા થયું નથી જ્ઞાનીના બોધની આ બલિહારી છે મુંબઈ ક્ષેત્રે અંધેરીમાં પ્રભુસિંહજી સવંત ઓગણીસો સત્યાસીના જેઠ માસમાં ગયા હતા ત્યારે બ્રહ્મચારીજી સાથે હતા દામજીભાઈ કેશુજીભાઈ રોજ સવારે મોટો લોટો લઈને બહાર દિશાએ જતા એક દિવસ પ્રભુસિંહજી પૂછ્યું આ દામજીભાઈ સવાર સવારમાં ક્યાં જાય છે બ્રહ્મચારીજીએ કહ્યું પ્રભુ એ બહાર જંગલમાં દિશાએ જતા હશે પ્રભુસિંહજી કહે છે અમારાથી ચલાય તો અમને તો દૂર જંગલમાં જ જવાનું ગમે ત્યારથી બ્રહ્મચારીજી રોજ બહાર જંગલમાં જ જવા લાગ્યા અને આનંદ પણ આવતો તેમને થયું આપણે રોજ બોલીએ છીએ જળમળ મોરીન મેં ગિરાયો કૃમિકુલ બહુ ઘાત કરાયો પણ કંઈ આચરતા નથી એમ જ્ઞાની પુરુષના એક શબ્દથી બધું સમજાઈ જાય છે સમજાતું જાય છે એક વખત અમદાવાદથી સુખલાલ પંડિત અગાસ આવેલા ત્યારે તેઓએ બ્રહ્મચારીજીને પૂછ્યું જીવન એટલે શું આ બાબત બંને ચર્ચા કરવા લાગ્યા બ્રહ્મચારીજી પૂછે છે કયું જીવન બાળજીવન સ્કૂલ જીવન કોલેજ જીવન લગ્ન જીવન સાધુ જીવન ત્યાં તો પ્રભુજીએ કોઈ માણસને બ્રહ્મચર્યજીને બોલાવવા માટે મોકલ્યો બ્રહ્મચર્યજી તેમની સેવામાં હાજર થયા અને નક્કામાં વિકલ્પોથી સહેજે છૂટી ગયા સમય નકામો બરબાદ થતો અટક્યો આમ જ્ઞાની પુરુષ મુમુક્ષુની કાળજી રાખે છે અને ઉપકાર કરે છે એક વખત પ્રભુશ્રીજી અમદાવાદ હતા બ્રહ્મચર્યજી તો તેમના દર્શન સમાગમ અર્થે અમદાવાદ ઉતાવળે પહોંચ્યા દર્શન કર્યા બાદ પ્રભુજીએ પ્રસાદ આપ્યો અને કહ્યું ભલે પાછા સીધા બ્રહ્મચારીજી પાસે પાછા જેવા ટિકિટના પૈસા નહોતા પણ આજ્ઞા ગુરુનામ અવિચારણીય પાટે પાટે ચાલતા અમદાવાદથી આણંદ ચાલીને આવ્યા પ્રભુજીના પ્રથમ દર્શન બાદ બ્રહ્મચારીજી પોતાના ન માયા નાના પુત્રને સાથે લઈ રાત્રે અગાસ આવતા અને સવારે આણંદ પાછા વળતા એક દિવસ તેઓ વાંચી રહ્યા હતા ત્યારે અવાજ થયો એટલે બ્રહ્મચારીજી જોયું તો પ્રભુસિંહજી પગમાં મોજા સાથે પાવડી પહેરવા જતા હતા પણ પાવડીનો લાકડાનો ખોટો વચમાં આવતા અવાજ થતો હતો બ્રહ્મચર્યજીએ વિચાર્યું મારા ગુરુ મને બોધ આપે છે પગમાં મોજા સાથે પાવડી કેવી રીતે પહેરાય હું રોજ આવજાઉં કરું છું કે મારે હવે એક વડિયું કરવું જોઈએ બીજા કોઈ હોત તો મનમાં વિચાર જ સાઠે બુદ્ધિ નાઠી પગમાં મોજા છે ને પાવડી પહેરવી છે પગ અંદર જતો હશે બ્રહ્મચર્યજીએ અહીં બોધ ગ્રહણ કર્યો એક વખત બ્રહ્મચારીજીએ પ્રભુજીને પૂછ્યું ભક્તિ કર્તવ્ય અને ધર્મ કર્તવ્યમાં શું છે પ્રભુજીએ સમજાવ્યું કે જ્ઞાનની આજ્ઞા મળી તે વિષ દોરા યમ નિયમ ક્ષમાપ્ન મોઢે કરવું ફેરવું એ ભક્તિ ધર્મ તો આત્મ સ્વભાવમાં છે પોતાના સ્વભાવમાં રહેવું તે ધર્મ છે તે આગળ ઉપર ખબર પડશે કશાય મંદ પડે ત્યારે સ્વભાવમાં રહેવાય બ્રહ્મચારીજીને અગાશ આશ્રમમાં પ્રભુસિંહજીની સેવામાં રહેવાની તાલાવેલી જાગેલ ઝૂર્ણા જાગે તે માટે તેઓએ પ્રભુજીને પત્રો લખેલ અને રૂબરૂમાં પણ પોતાની ઈચ્છા દર્શાવેલ પ્રભુજી કહેતા આ ઉતાવળનો માર્ગ નથી ધીરજથી નિર્ધાર લીધો આગળ જતાં છેક જીવનની છેલ્લી પળ સુધી નિભાવ્યો પાળ્યો અને દીપાવ્યો સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ